મારો જન્મ ભાવનગર જિલ્લા તળાજા તાલુકાનું કુંડવી ગામ, એક બહુ નાનું ગામ છે કુંડવી ગામ. મારું પોતાનું વતન મૂળ બોરડા, પણ અમારું મોસાળનું ગામ એટલે કુંડવી, અને એ કુંડવીમાં મારો જન્મ થયો. અને 4 ધોરણ સુધીનો અભ્યાસ મેં કુંડવી ગામમાં કર્યો, અને અત્યારનું બાળપણ અને ત્યારનું બાળપણ, મતલબ કે અત્યારનું બાળપણ જે છે એ વાલીઓના અથવા તો માતા પિતાના માર્ગદર્શન ઉપર, મતલબ માર્ગદર્શન એટલે જેવી રીતે બાળકને વાલી એમ કે ભાઈ સ્કૂલે જા અથવા તો બાલ મંદિરમાં જા, એની પાસે ગ્રાઉન્ડ નહોતું, અત્યારના બાળકો પાસે ગ્રાઉન્ડ નહોતું. એ સમયનું બાળપણ જ્યારથી તમે ચાલતા શીખો, મતલબ કે કોઈ બાલ મંદિર કે એવી વ્યવસ્થા હતી નહીં, બાળકનું એ વખતનું બાળપણ એટલે નદીનો પટ, રામજી મંદિરનું ફળિયું અને ગામના ચોરાનો ડાયરો, એની વચ્ચેથી બાળક ઉતરીને મોટો થતો. મતલબ એ વખતમાં ગામમાં ભવાઈ રમવા આવે તો નાના નાના હતા ત્યારે અગાઉ બેસવા માટેની પોતાની જાતે વ્યવસ્થા કરીને બેસતા, એમાં કંઈક માર્ગદર્શન મળતું હતું. ગામમાં મલકુસ્તીવાળા આવે, જેને મલ કહેતા, એ લોકો વર્ષમાં એકવાર રમવા આવતા, પણ એ ગામની અંદર વ્યાયામશાળા ખોલી દીયા જતા. એ મલ જે રીતે કુસ્તી કરી હોય એવા, એવી જ રીતે બાળકો પછી એના મિત્રો બધા ભેગા થઈ અને નદીના પટમાં રમવા જાય, અને માવતરને ચિંતા નહોતી, મારા બાળકને લાગે જશે, મારા બાળકને અત્યાર સુધી કેમ આવ્યો નહીં. સાંજ સુધી લગભગ કોઈ વાલી બાળકની પૂછપરછ પણ ન કરતા, સાંજ પડે એટલે કંઈક ભાઈ ક્યાં ગયો છે, અને મિત્રોને પૂછે. તો અત્યારનું બાળપણ છે એ એક સંકુશિત મનવાળું થઈ ગયું છે, અને ઓલું હતું એ વિરાટ મેદાનમાં હતું, એટલે બાળક પોતાની રીતે ખીલતો હતો. જેવી રીતે વગડાનું ફૂલ છે એ કોઈ પણ રીતનો પાલન પોષણ વગર એની રીતે જે ખીલે છે, એ પહેલું બાળપણ એવું હતું કે એની રીતે બાળક ખીલતો. એટલે તમારો કહેવાનો મતલબ એવો છે કે પહેલાંનું બાળપણ જે બાળકો હતા એ પ્રેક્ટિકલી પોતાની જાતે જ બધું કરી લેતા હતા, અને અત્યારે મા બાપ ગાઈડન્સ આપી આપીને એમનું બાળપણને રૂંધવે છે, એના બાળપણને એટલું બધું નથી ખીલવા દેતા જેટલું એ ખુદ ખીલાવી શકે. ના, ખીલવા દેતા એ પણ નથી, પણ હવે પદ્ધતિ જ છે કે અત્યારે પોતાની રીતે જ એક માવતરને એવો બળખો હોય છે કે હું આમ કરી નાખું, હું કેમ કરી નાખું, એટલે સતત બાળકને એને 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 કંઈક એક લેવલ ઉપર જ લાવવો છે. પણ એ ક્યારેક એ પણ ખોટું પડતું હોય છે વાલીઓનું. એટલે પહેલાંનું પહેલાંના જે બાળકો હતા એ પોતાની જાતે જ ઉપર આવતા, હવે અત્યારે વાલીઓ એમને ગાઈડન્સ આપી આપીને પોતાની રીતે ઉપર લાવવા માગે છે. બીજું તમારી સાથે સંવાદ કરીએ તો એ રહેશે કે ધ માયાભાઈ આહિર, એટલે તમે અત્યારે એક પ્રખ્યાત માણસ ધ માયાભાઈ આહિર, જેમણે લોક સાહિત્યમાં લોક સંસ્કૃતિમાં બહુ જ આગળ પડતું નામ કર્યું છે, એની પહેલાં તમારું વ્યક્તિત્વ કેવું હતું, તમે પહેલાં શું કામ કરતા હતા? પહેલાં તો દાખલા તરીકે સ્કૂલે જઈ, હું 5-6 વર્ષનો થયો ત્યારે મારી સ્કૂલે ટૂંકમાં ગયો હોઈશ. સ્કૂલેથી આવ્યા પછી મિત્રો સાથે તરત રમવા વયું જવું, ગામમાં વર્ષે એકવાર કોઈ કથા હોય, ભાગવત કથા હોય, રામ કથા હોય, એને એ આવતું હોય ત્યારે એક બાળકોની અંદર એક નોખો એક આનંદ હોય છે કે મારા ગામમાં 9 દિવસનો આવો પ્રસંગ, મજા આવશે છોકરાઓ સાથે રમવાનું. પ્લસ કોઈ પણ તહેવાર હોય, જોકે અત્યારે તો તહેવાર પણ ટીવી ઉપર જ જોવા મળે છે વધારે, પોતે માણસો રસ ઓછા લેતા હોય, પણ ત્યારે એવું હતું કે જન્માષ્ટમી આવતી હોય તો ગારાનો ગોકુળ બનાવવો, એ બધી જવાબદારી છોકરાઓની હતી, અને છોકરાઓને એનો આનંદ આવતો હતો કે એવો ગોકુળ બનાવે. ગોકુળ મીન્સ કે એને સાદી ભાષામાં કહું તો જે કંસની જેલમાં ચોકીદાર તરીકે જેને મૂક્યો હોય એવો એક મંદિરની બહાર એવો એક કાદવનો ગારાનો આખો એક ટેચ્યુ એવું એક પૂતળું બનાવતા,
એટલે એ બનાવવાનો પણ એક આનંદ હતો. ઉત્તરાયણ હોય તો ઘઉંની ખીસી કરીને એની જ તે કાગળની પતંગ હાથે બનાવવી, દોરા હાથે ભેગા કરવા, એ પોતાની રીતે જે તૈયાર કરવાનું જે કંઈક જે આનંદ હતો, એ આનંદથી ઘણી બધી પ્રેરણાઓ મળતી હતી. કારણ કે હંમેશા કોઈ પણ વ્યક્તિ જેને કંઈક કરવું છે અને એની રીતે જ જ્યારે કંઈક કરતો હોય છે ત્યારે એ ખાલી એક અંદરથી કરતો નથી પણ અંદરથી એક કરતા ઊભો થતો હોય છે. અને કોઈપણમાં કંઈ કલા તો પડી જ છે ને, દરેક કલા પડી છે, એક કલા નહીં, દરેક કલા દરેક માનવમાં પડી. અચ્છા, એટલે તમારું માનવું એવું છે કે દરેક માણસમાં કંઈક ને કંઈક સિદ્ધિ હોય જ છે પણ એને બહાર લાવવાનું કામ અત્યારે ના, દરેક કલા હોય છે, પણ એમાં તમને કંઈ પસંદ પડી જાય છે એના ઉપર. દરેક વસ્તુ એક માણસમાં દરેક વસ્તુ હોય, પણ તમે પછી એને એમાંથી દાખલા તરીકે આ ધરતી છે તો આની અંદર બધાય રસ છે, તીખો, ખારો, મીઠો. તો આ લીમડો છે તો લીમડાના મૂળિયા જમીનમાંથી કડવું કડવું તત્વ છે એને જ ગોતે છે. એની બાજુમાં આંબો છે તો એ ધરતીમાં એનાય મૂળિયા છે, એની અંદરથી એ આમ રસ ગોતે છે. એટલે નાળિયેરી બાજુમાં મૂકી છે તો એ મીઠું પાણી ગોતીને ઠેર ઠેરના નાળિયેરમાં પહોંચાડે છે. એમાં પાછું ખોપરેલ એમાં તેલ પણ આવી જાય છે. બાજુમાં સિંગનો છોડવો છે તો એ એનાય મૂળિયા એમાં જ છે. તેમાં એ તેલને પકડી લે છે, પાણી લે છે. તો એમ માણસમાં દરેક રસ છે, એ પછી કયા રસને એ પકડી લે છે એના ઉપર આધાર. તો તમે એવું માનો છો કે પહેલાં જે આપણા ધાર્મિક તહેવારો, આપણું જે હિન્દુ સંસ્કૃતિના જેમ કે જન્માષ્ટમી, પછી બધા એવા જે હોળી છે, પછી દિવાળી છે, આ જે પહેલાં તહેવારો ઉજવાતા હતા એ અને આજે જે ઉજવાય છે એમાં ઘણો બધો ડિફરન્સ આવી ગયો છે. અત્યારના તહેવાર ઉજવે જ છે, બધા ખૂબ સારી રીતે ઉજવે છે, પણ ઉજવવા ખાતર ઉજવે છે. અથવા તો કોઈ એવો તહેવાર કોઈ ઉજવતો હોય તો એ પોતાની ઓલી કરવા માટે છે જ ઉજવતો હોય. તો પહેલાં તહેવાર શું હતો કે એક અંદરથી એક ઉત્સવ હતો તહેવાર. એટલે કે દાખલા કે હોળી છે તો આજથી તમે અમુક વર્ષ પહેલાં જાઓ તો અમુક પ્રકારના જ્યારે દાખલા કે બારવટિયા છે, બારવટું કરવું હોય તો હોળીનો પ્રસાદ લઈને પછી જ એ કામ કરતો હતો. બીજી વસ્તુ કે ગામડામાં હોળી, અમે જે ટૂંકમાં અમે નાના હતા અને અમે જે હોળી એટલે લગભગ 15 દિવસની એક મહિના અગાઉ ગામડાના અંદર બહેનો જે હાથે ચાણા થાપતા એના જે એને દેશી ભાષામાં થપારો કહેવાય, જે સાણાનો સ્ટોક હોય. બીજી વસ્તુ ચોમાસાની અંદર એ સાણાને કાંઈ ન થાય એટલે એ બહેનો સાણા ખડકે અને એની માથે જે ઘઉં જે પાકે ને એનું જે પછી ભૂકો વધે એને કુવળ કહે. એ કુવળને પડ મારીને એની માથે સાણ થાપીને પછી એની પાસે ગમે એટલો વરસાદ પડે તો એ મોઢવાને કાંઈ ન થાય, એને મોઢવું બનાવ્યું કહેવાય. એ આ પણ એક એક આ જે નામો જે છે, હવે એ નામો સાંભળવા માણસોને મળતા નથી તો એને સાણા, થપારો, મોઢવું એ નહીં ખબર, એ નહીં ખબર. પણ એ જ્યારે એ હોળીના મહિનો આગો હોય તો એક આખી છોકરાઓની ગામની એક ટીમ થાય. એ છોકરાઓની જે ટીમ હોય એને ગેરિયા કહેવાય. ત્યારે એ છોકરો કોઈ પણ નામ હોય પણ એને કહેવાય ગેરિયો. એ ગેરિયાની ટીમ એ ચાણા સોરવા જાય. હવે ત્યારે કેટલી ક્ષમા, કેટલો આનંદ હતો જેના ચાણા સોરાતા હોય ત્યારે એ બેન પાછળ દોડે, કદાચ કોઈ છોકરાને પકડી લે, બે ઠપાટ મારી લે. એ કેવલ ને કેવલ એટલા પૂરતું હતું, મારનારને આનંદ હતો, માર ખાનારને આનંદ હતો, બરાબર. એમાં એ હોળીના ચાણા ભેગા કરે. અને ત્રીજી વાત કે હોળીએ ચાણા પહોંચી ગયા, જે સ્થળ રાખ્યું હોય ભલે મહિનો અનિવાર છે પણ ત્યાં પહોંચી ગયો હોય, ન્યાલી મહેરબાની કરીને કોઈ દી કોઈ એવું આયલી એના થપારેથી નીકળી ગયા, એ ચાણાને એ પાછું લાવતા નહીં કે દાડા ગેરિયા મારું લઈ ગયા. એ લઈ ગયા એનો પણ આનંદ હતો. જેમ ગોકુળમાં કૃષ્ણ કોકનું માખણ ખાઈ જતો હતો તો માખણ ખવાતું હતું પણ એનો આનંદ હતો વૃષ્ણી નારીને, કે આ લાલો મારું માખણ ખાઈ ગયો. એવી રીતે આ તહેવારોનો એક આખો હોય કે એ એક મહિનો ટેસ્ટી થશે. પછી એની ઉપરની એડીના જે યુવાનો હોય એ પણ આ છોકરાઓને બીજી રીતે મદદ કરતા કે અમે બેઠા ચિંતા ન કરતા. એ પછીનો એક વર્ગ એટલે હાવ યુવાન, તો એ લોકો એક એક મહિના અગાઉ શ્રીફળના ઘા કરીને રમવું ગામડામાં,
કે તું આ જગ્યાએ ભલે 3 કિલોમીટર થતું હોય, 5 કિલોમીટર થતું હોય, જેવી એની શરત કે એ કોઈ એવો પ્રખ્યાત વડલો હોય, પ્રખ્યાત ખીજડો હોય, પ્રખ્યાત કોઈ સ્થળ ઝાડ હોય, પ્રખ્યાત કોઈ દેરી હોય, વાઇબ કૂવો હોય કોઈ પ્રખ્યાત, તો તું એને કેટલા ખાઈએ ત્યાં પહોંચાડીશ? એની આખી આખી રાતો માણસો 10-10, 15-15 દિવસ સૂતા નહીં, અને આવડા આખી આખી રાત એ રમે. એમાં પર શરત કેટલી હોય કે હું તને 1 કિલો ખજૂર આપી, તો એ પાછા જે જીતે પણ પાછા ખજૂર લાવ્યા હોય પાછા ખાવાના બધા એને ભેગો આ રીતે. અને એ પછીનો એક હાવ વડીલો, તો એ આ છોકરાઓ સાણા છોરીને આવે એટલે એ વડીલો પાસે 2-3 ન્યા બેઠા હોય, એટલે ઓલે પણ છે આવું દેખાડે એ નહીં સાહેબ. પણ એમાં ઉતાણ હોળીના દિવસે અને આગળના 2-3 દિવસ એ તો વડીલો અમુક ત્યાં રાતે પહોંચી જતા, અને છોકરાઓ પાસે બજારની અંદર ચડે ચોક ગાળું બોલતા બોલતા નીકળે, એક આગળ બોલે એની પાસે. એટલી મતલબ કે પોતાની અંદર રહેલો ક્રોધ એને શાંત કરવાનો કદાચ આ મુદ્દો હોઈ શકે. અને એ એ છોકરાઓ એટલું એટલું બોલતા તો એ ગામ હસતું હતું, કારણ કે એમાં બધા રસ આવતા હતા, વિભસ્ય રસ ગામના ચોકની અંદર. અને જેણે ચાણા ના આપ્યા હોય એના ઘર માથે જગતું ચાણાનો ઘા કરવો, આ એક શું કહેવાય કે આખું એક આખું એક અલગ જીવન અને એકદમ આનંદમય, એકદમ આવું બધું થતું હતું. એટલે તહેવારોની રાહ હતી બાળકો.